दाखला नंबर चार एम रकम आपी है जुओ युक्लिडना भागाकारना पूर्व प्रमेय उपयोग कर दर्शाओ कि कोईपण संख्या कोईपण धन पूर्णाको वर्ग ध्यान रखो आम आप वर्ग करवा है वर्ग 3m अथवा 3m प्लस 1 स्वरूप होवो जो है तो 3m अथवा 3m प्लस 1 स्वरूप लावा सौथी पेला युक्लिडनी भाग प्रविधि अनुसार एनु सूत्र लखवा ए बराबर बी क्यू प्लस आर शरत 0 लेस देन ओर इक्वल टू आर लेस देन बी हवे जवाब में 3m अथवा 3m प्लस 1 लावा छे तो बी नी किंमत आपणे 3 धारीशू बी बराबर 3 धारीए तो ए ना ए बी नी जग्याए 3 क्यू ना क्यू प्लस आर 0 लेस देन ओर इक्वल टू आर बी नी जग्याए 3 बी नी जग्याए 3 धारवाथी आर नी किंमत शू थई 0 1 2 આગળ શીખવાડ્યું તો એ પ્રમાણે લેસ ધેન નીચે બરાબર છે એટલે 0 આવશે બંનેની વચ્ચે 1 અને 2 આવશે 3 નો સમાવેશ થશે નહીં કારણ કે લેસ ધેન નીચે બરાબર નથી હવે આ ત્રણેય કિંમત આમાં ગોઠવો તો a બરાબર 3q r ની જગ્યાએ 0 ન લખો તો ચાલે a બરાબર 3q r ની જગ્યાએ 1 પછી a બરાબર 3q r ની જગ્યાએ મૂકવાના છે 2 સમજ પડી ગઈ અને હવે રકમમાં ચોખવટ કરી છે દરેક પૂર્ણાંકનો વર્ગ એટલે આપણે અહીંયા વર્ગ કરીને સાદુરૂપ આપવાનું છે કેવી રીતે તો પહેલો ધન પૂર્ણાંક આપણે આ લઈએ a બરાબર 3q લખ્યા જો a બરાબર 3q તો હવે એનો વર્ગ કરો a વર્ગ આનો વર્ગ કરો તો 9q નો વર્ગ આપણે આનું સાદુરૂપ આપીને શું લાવવું છે 3m કેવી રીતે તો 9 એટલે 3 તરી 9 q સ્ક્વેર તેમના તેમજ તો આ 3 3q² ની જગ્યાએ શું મૂકી દેવાનું m આ એક અચળ સંખ્યા છે એને ટૂંકમાં આપણે m તરીકે લખી શકીએ બાજુમાં લખી દેવાનું m બરાબર 3q² તો આપણો આ પહેલું પરિણામ સાબિત થઈ ગયું a² બરાબર 3m એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ 3m સ્વરૂપે હોય છે ચલો શરત નંબર 2 એટલે કે બીજું પરિણામ હવે આનો ઉપયોગ કરવાનો a બરાબર 3q + 1 a બરાબર 3q + 1 એનો પણ આપણે કૌંસની બહાર વર્ગ આપી દઈએ તો a વર્ગ બરાબર 3q + 1 કૌંસની બહાર વર્ગ 3q + 1 કૌંસની બહાર વર્ગ અને હવે એનું વર્ગ પ્રમાણે આપણે કરવાનું છે વિસ્તરણ એ વિસ્તરણ કેવી રીતે કરશું ધ્યાન રાખજો આમાં આપણે શીખી કેતા ધોરણ 8 9 માં અને ધોરણ 10 માં પણ a प्लस b નો વર્ગ બરાબર a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર આ સૂત્ર પ્રમાણે આનું સાદુરૂપ આપવાનું છે a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર એટલે કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ તો અહીંયા સૂત્ર પ્રમાણે આપણે ગોઠવી દઈએ કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ તો પહેલા કૌંસમાં શું લખાશે 3q બીજા કૌંસમાં 3q અહીંયા 1 અને અહીંયા 1 ધોરણ 9 માં પણ શીખી ગયા ધોરણ 8 માં શીખી ગયા અને ધોરણ 10 ચેપ્ટર નંબર 2 માં પણ શીખી ગયા કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ વિસ્તરણ કરો તો કેટલા થશે 9q² + 2 તરી 6q પ્લસ 1નો વર્ગ 1 હવે જવાબમાં આપણે 3m + 1 લાવા છે 3m તો મળી ગયા પણ 3m + 1 લાવવા માટે આ બંનેમાંથી 3 કોમન નીકળશે છેલ્લા પદમાંથી 3 કોમન નીકળતું નથી એમ નેમ રાખવાના તો આ બંનેમાંથી 3 કોમન કાઢો તો 3 કોમન કાઢતા અહીંયા શું વધે 3q² + 2q આમ તો q પણ કોમન નીકળે છે પણ q કોમન કાઢવાની જરૂર નથી આપણે જરૂર ખાલી 3 ની છે તો 3 કૌંસમાં 3q² + 2q હવે આ 3 તેમના તેમ જ પણ આની જગ્યાએ મૂકી દેવાના એમ અને + 1 તેમના તેમ આ બીજું પરિણામ પણ સાબિત થઈ ગયું 3m + 1 આની જગ્યાએ મૂક્યા એમ બાજુમાં લખવાનું m = 3q² + 2q આ બીજું પરિણામ આપણું સાબિત થઈ ગયું 3q + 1 ના આધારે અને હવે ત્રીજું કયું બાકી છે 3q + 2 એનું પણ આપણે સાદુરૂપ આપી દઈએ 3q + 2 નું તો અહીં લખવાનું જો a બરાબર 3q + 2 કૌંસની બહાર સોરી 3a બરાબર 3q + 2 અને એનું પણ વર્ગ કરીને આપણે સાદુરૂપ આપવાનું છે કેવી રીતે તો કૌંસની બહાર વર્ગ બંનેને આપી દો કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ ચલો હવે પહેલા કૌંસમાં 3q છેલ્લા કૌંસમાં 2 વચ્ચે 3q અને 2 ચલો અહીંયા વર્ગ થશે 9q નો વર્ગ અહીંયા 2 તરી 6 6 2
12 क्यूब અહીંયા 2 નો વર્ગ 4 હવે આની અંદર પણ આપણે જવાબ 3m + 1 જ લાવો છે પણ 3m + 1 માં આ બંનેમાંથી 3 કોમન નીકળશે પણ આમાંથી નીકળતું નથી તો આની અંદર સીજ ફેરફાર આપણે કરવો પડશે જો ફેરફાર કયો 9q² વત્તા 12q વત્તા 4 4 ની જગ્યાએ 3 વત્તા 1 લખાય 3 ને 1 4 મળી ગયા તો 4 ની જગ્યાએ 3 વત્તા 1 અને હવે આ 3 માંથી આપણે કોમન કાઢવાના છે 3 તો આ 3 માંથી 3 કોમન કાઢો તો આમાં શું આવશે 3q² આમાં શું આવશે 4q આમાંથી 3 કોમન કાઢતા 1 + 1 તેમના તેમજ અને હવે જવાબ આપણને મળશે 3 ના 3 આખા કૌંસની જગ્યાએ મૂકવાના m અને પછી + 1 સાબિત થઈ ગયું બીજું પરિણામ 3m + 1 જ્યાં m બરાબર 3q² વત્તા 4q + 1 આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ બરાબર આ વાક્ય જે ચોપડીમાં આપ્યું છે લખી દેવાનું કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય છે